મોટી ઘટનાઓનું એનાલિસિસ કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, જેને લઈને તમામ ટીમોને પણ રવાના કરી દેવામાં આવી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં. સાથે જ વાવાઝોડાને કારણે ભારે થી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની વધુ અસર જોવા મળશે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. તો આગામી 24 કલાકમાં સાયક્લોનિકની અસર જોવા મળશે ગુજરાતમાં. વાવાઝોડાથી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વેધર વોચ કમિટીની આજે બેઠક પણ યોજાઈ. બેઠક બાદ માહિતી આપતા સરકારની ચાંપતી નજર રહેશે ગુજરાતના તમામ વિસ્તારો પર. ખેડૂતોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેની અસર જોવા મળશે 2-3 દિવસમાં. જો કે સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ પણ સર્જાઈ શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તમામ ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. સર્ક્યુલેશન સર્જાયું છે ત્યારે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ હાલ આગળ વધી રહી છે. માછીમારોને એક તરફ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં તે પરિવર્તિત થશે. વેધર વોચ કમિટીની આજે બેઠક પણ યોજાઈ અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી, જેમાં પણ જણાવવામાં આવ્યું હતું કે જરૂર પડશે તો એનડીઆરએફની ટીમને પણ કામે લગાવવામાં આવશે. જો કે અત્યારે તો કોઈપણ લોકોને દરિયાકિનારે ફરવા ન જવા માટે જાણકારી આપી દેવામાં આવી છે, સૂચના અપાઈ છે. ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આપને જણાવી દઈએ કે અતિભારે વાવાઝોડાને કારણે તમામ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કોઈ જાનહાનિ ન બને, કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઈને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. તો વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ગુજરાત પર અને આ અંગે વધુ માહિતી મેળવીશું મારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે. આયુષી, ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળવાની છે, શું વધુ અપડેટ? જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે બની રહી છે અરબી સમુદ્રમાં, તેના કારણે વાવાઝોડાની શક્યતાઓ છે તે ક્યાંક ને ક્યાંક સાચી પડી છે. તમે આ જોઈ શકો છો સ્ક્રીન પરના જે દ્રશ્યો છે તેમાં સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે કે આ જે રેડ ડોટ છે આ એક સાયક્લોન જે છે તે અહીંયા તૈયાર થઈ રહ્યું છે. પોરબંદરના જે દરિયાકાંઠા છે ત્યાંથી ફક્ત 930 કિલોમીટરની જે દૂરી છે ત્યાં આ વાવાઝોડું છે તે સક્રિય છે. એટલે કે 24 કલાકમાં આ જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવશે, જેના કારણે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના જે દરિયાકાંઠા છે અને જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાવાઝોડાની જે સંભાવનાઓ છે તેના કારણે ભારે પવનો ફૂંકાશે. 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો છે તે ફૂંકાવાના છે. આ જે વાવાઝોડું છે તે ધીમે ધીમે જે રીતે પવનોની દિશા બદલાશે તેમ આગળ આવશે. ઉત્તર પશ્ચિમી તરફ જે આ વાવાઝોડું છે તે હાલ સક્રિય થઈ રહ્યું છે, એટલે કે આની સૌથી વધુ અસર છે તે અહીંયા ગુજરાતમાં થવાની છે. સૌથી ફક્ત ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ આની અસર જોવા મળશે. જે ઉત્તર મહારાષ્ટ્ર છે તેના અમુક વિસ્તારોમાં જે વરસાદની સંભાવનાઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે. આ સાયક્લોનના હિસાબે આગામી 12 અને 13 જૂનના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે. જો ખાસ કરીને વાત કરીએ કે કયા કયા વિસ્તારોમાં કયા કયા શહેરોમાં વરસાદ પડશે, તો ગુજરાતમાં પોરબંદર, દ્વારકા કે જે
જે દરિયા કાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ થશે, તેને લઈને જે રીતે વેધર વોચ કમિટીની પણ બેઠક હમણાં થોડા સમય પહેલા બોલાવવામાં આવી હતી, તેમાં તમામ જે ટીમ છે તેને પણ બોલાવવામાં આવી હતી, એટલે કે હવે તંત્ર પણ સજ્જ છે અને એનડીઆરએફની ટીમ સહિત તમામ ટીમોને જે સૂચના છે તે આપી દેવામાં આવી છે અને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે, કારણ કે આ જે ચક્રાવત બની રહ્યું છે તે ખૂબ જ ભયંકર છે, જેના કારણે વરસાદ તો પડશે જ, પરંતુ વરસાદની સાથે સાથે ભારે પવન અને વાવાઝોડું છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતને નુકસાન પહોંચાડી શકે છે. સાયક્લોન એટલું ભયાનક છે તેને વાયુ નામ પણ આપવામાં આવ્યું છે, એટલે હવે જે વાવાઝોડું છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જી બિલકુલ આયુષ, આગામી 24 કલાકની અંદર તેની અસર ગુજરાત પર જોવા મળવાની છે. ત્યારે આજે વેધર વોચ કમિટીની બેઠક પણ મળી, બેઠકમાં કેવા પ્રકારની ચર્ચા થઈ અને આ વાવાઝોડાને પહોંચી વળવા માટે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેવી તૈયારીઓ? જે રીતે સૌથી પ્રથમ હવામાન વિભાગને આ જાણ થતી હોય છે, જે રીતે હવામાન વિભાગને જાણ થઈ કે આવી કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સક્રિય થઈ છે, ત્યારબાદ તુરંત જ તેમને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વેધર વોચ કમિટીની જે બેઠક હતી તેમાં તમામ હોદ્દેદારો જે હતા તે ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ ફોર્સ જે છે તેને પણ તેમાં બોલાવવામાં આવી હતી. ખાસ કરીને આજે ચક્રાવત છે તેમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે પ્રાપ્ત માહિતી એ તેમણે આપી હતી કે આ જે ચક્રાવત છે જે હાલ અરબી સમુદ્ર જે લો પ્રેશર સર્જાયું છે તે લો પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જે રીતે ડિપ્રેશનમાં તે પરિવર્તિત થશે તે બાદ તરત જ જે પવનો છે તે ફૂંકાવા લાગશે અને ત્યારબાદ જે વરસાદી માહોલ છે તે સર્જાઈ જશે. ગુજરાતમાં આ જે વાવાઝોડાની અસર છે તે આવતીકાલથી શરૂ થઈ જશે. આવતીકાલે સાંજથી જ આ વાવાઝોડું છે તેને લોકો મહેસૂસ કરી શકશે અને તેના કારણે જે આવતીકાલથી જે તાપમાનનો પારો છે તેમાં પણ ઘટાડો થશે. 5 ડિગ્રી જેટલો ઘટાડો છે તે આ વાવાઝોડાના કારણે થઈ જશે. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે જો આ વાવાઝોડું સક્રિય થશે અને જો ખૂબ જ ભયંકર આ જે વાવાઝોડું છે તે આવશે તો તેના કારણે ગુજરાત રાજ્યને ખૂબ મોટું નુકસાન થશે, કારણ કે આ વાવાઝોડાના કારણે જે ચોમાસું છે તે પાછું ઠેલાઈ જશે અને તેના કારણે ખેડૂતો જે છે તેમાં હાલ ચિંતા પ્રસરી ગઈ છે, કારણ કે જો ચોમાસું પાછું ઠેલાશે તો જે આ વર્ષે દશા થઈ હતી ખેડૂતોની તે જ હવે આ આવનારા વર્ષમાં થશે. અને જે રીતે વાવાઝોડાની વાત કરીએ તો તમામ ટીમ છે તે સજ્જ છે, હવામાન વિભાગ હોય કે પછી એનડીઆરએફની ટીમ હોય, સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે જે આ વાવાઝોડું છે તે ખૂબ ભયાનક છે, તેના કારણે કોઈ પણ નુકસાન છે તે થઈ શકે છે અને સાથે દરિયાકાંઠા જે વિસ્તારો છે તેને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે, એટલે કે તંત્ર પણ સજ્જ છે. બિલકુલ આયુષી, રાજ્યમાં અત્યારે તમામ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, એટલે આ વાવાઝોડાથી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. શું લોકોને ગરમીમાંથી રાહત મળશે અને વાવાઝોડાની અસર બાદ પણ શું ગરમી ફરી એકવાર જોવા મળશે? નહીં, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે આગાહી ખરેખર સાચી પડી હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે હવામાન વિભાગે આ પહેલાં જ કહ્યું હતું કે હવે ધીરે ધીરે ગરમી છે તે ઘટી જશે. ગરમીનો જે પારો છે તે 45 ડિગ્રીને આંબી જતો હતો, તે હવે લોકોને ગરમીનો જે પ્રકોપ છે તે નહીં સહન કરવો પડે, ગરમીનો પારો 43 થી 44 ડિગ્રીએ અટકાઈ જશે, તે જ રીતે અટકાઈ ગયો હતો. અને જે રીતે વાવાઝોડાની અસર છે, વાવાઝોડાના કારણે આવતીકાલથી તાપમાનનો પારો ઘટી જશે. જે રીતે આજની વાત કરીએ તો આજે 43 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું તે હવે ઘટીને 36 થી 37 ડિગ્રી છે ત્યાં સુધી પહોંચી જશે, એટલે કે 5-1 ડિગ્રી જેટલો ઘટાડો છે તે તાપમાનમાં જોવા મળશે, એટલે લોકોને પણ ગરમીથી આંશિક રાહત અનુભવાશે. પરંતુ આ જે વાવાઝોડું છે તેનાથી ફક્ત થોડા સમય પૂરતી જ આ ઠંડક છે તે મળશે, ત્યારબાદ ફરી એક વખત ગરમી છે તે શરૂ થઈ શકે છે. અને ત્યારબાદ જે સૌથી મોટી બાબત કહી શકાય કે ચોમાસાને લઈને જે ખેડૂતો કાગડોળે જેની રાહ જોઈ રહ્યા છે તે ચોમાસું જે છે તે આ વાવાઝોડાના કારણે પાછું ઠેલાઈ શકે છે. જી બિલકુલ આયુષી, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, જોકે તેને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.